ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अनिर्हस्य। अजा एटले माया, अने माया में फसायेलो जीव ते अजामी। अजामी ब्राह्मणनो दीकरो हतो, संध्या गायत्री करतो हतो, पण एक परस्त्रीनी अंदर ते मोही पड्यो। अजामिल ए वेश्यामां आसक्त बन्यो, एमने घरे गयो, घरनू धन ए परस्त्री ने आपवा लाग्यो। तेना माता पिता मरण पाम्या पछी ए पेली स्त्री ने समझावी पोताने घेर लई आव्यो। अजामिल पापाचार करवा लाग्यो, चोरी जुगारी छळ कपट करवा लाग्यो। चोरी ए महापाप छे, पुस्तकनी चोरी करे ते बीजा जन्ममां मूंगो थाय छे, सुवर्णनी चोरी करे ते बीजा जन्ममां आंधळो थाय छे, અન્નની ચોરી કરે તે બીજા જન્મમાં ભિખારી થાય છે। એક દિવસ કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલને ઘેર આવ્યા। અજામિલ ઘેર ન હતો। પેલી વેશ્યાએ જોયું કે આ સંત મહાત્માઓ આવ્યા છે, મેં ઘણા પાપ કર્યા છે, આજે સંતોને ભોજન કરાવું। તેણે સંતોને ભોજન માટે સીધું સામગ્રી આપ્યા છે। પરસ્ત્રીનું અનાજ લેવાની શાસ્ત્રમાં તો ના પાડી છે, પણ સાધુઓ જાણતા ન હતા કે આ વેશ્યા છે। રસોઈ કરી સાધુઓ જમ્યા, જેનું ખાધું છે એનું કલ્યાણ પરમાત્મા કરે। ભોજન કર્યા પછી સાધુઓને ખબર પડી કે આ તો વટલાયેલી સ્ત્રી છે, બહુ દુઃખ થયું છે, વેશ્યાનું અનાજ પેટમાં ગયું। સાચા સંત જેવા ઘરનું જમે છે, તે ઘરનાનું કલ્યાણ કર્યા વગર ઘર છોડતા નથી। અજામિલ શિકાર કરવા ગયેલો તે પાછો આવ્યો। તેની પત્નીએ કહ્યું કે આ સાધુઓને મેં જમાડ્યા છે, તમે પગે લાગો તો તેઓ આશીર્વાદ આપશે। કહેવા પ્રમાણે અજામિલ સાધુઓને વંદન કરે છે। સંતને દયા આવી ગઈ, આના ઘરનું ખાધું છે પણ આ જીવનું કલ્યાણ થાય એવું તો વિચારવું પડશે। પેલી વેશ્યાએ પણ વંદન કર્યા। સાધુઓ અજામિલને કહે છે, તારા ઘેર ભોજન મળ્યું પણ દક્ષિણા મળી નહીં। અજામિલ કહે, તમારી પાસે છે તે લૂંટી લેતો નથી, તેને જ દક્ષિણા માની ચાલતા થાવ। હું કોઈને માનતો નથી, હું કોઈ સાધુને પૈસા આપતો નથી। ત્યારે સાધુઓએ કહ્યું, અમે પૈસાની દક્ષિણા માગતા નથી, અમે બીજા પ્રકારની દક્ષિણા માગીએ છીએ। વેશ્યા પગે લાગવા આવી ત્યારે સાધુઓએ જોયું હતું કે એ સ્ત્રી સગર્ભા છે। સાધુઓને ઈચ્છા હતી કે અજામિલનું કલ્યાણ થાય। સંતો વિચાર કરે છે કે આ બ્રાહ્મણ છે, છતાં આવું પાપ કરે છે, તો તેનું જીવન કેવી રીતે સુધારવું। મા બાપની છેલ્લા સંતાન ઉપર અતિશય પ્રીતિ હોય છે। પુત્રના નિમિત્તથી તે નારાયણ નારાયણ બોલશે તો તેનું પાપ ઓછું થશે, અને પાપ ઓછું થશે તો તેનું કલ્યાણ અવશ્ય થવાનું છે। નામ પણ એવું રાખવું કે જેથી સાંભળનારને કંઈક પ્રેરણા મળે। આપણો સનાતન ધર્મ અતિશય શ્રેષ્ઠ છે। આપણા ધર્મમાં જેટલા સાધુ મહાત્માઓ થયા છે તેટલા બીજા કોઈ ધર્મમાં થયા નથી। બીજા ધર્મ અનાદિ નથી, સૃષ્ટિના આદિકાળથી આપણો ધર્મ ચાલ્યો આવે છે, એટલા માટે તેને સનાતન ધર્મ કહ્યો છે। પુત્રના નામ ઉપરથી મા બાપના બુદ્ધિ અને સ્વભાવની ખબર પડે છે। નારાયણ આ જીવનું કલ્યાણ કરે। સાધુએ કહ્યું, ભગવાન નારાયણ કૃપા કરે અને તારે ઘેર દીકરો આવે તો તેનું નામ નારાયણ રાખજે, આ જ અમારી દક્ષિણા છે, અમારે બીજું કાંઈ જોઈતું નથી। અજામિલે વિચાર કર્યો કે આવી દક્ષિણા આપવામાં કંઈ વાંધો નહીં, આ દક્ષિણા આપીશ, પણ મહારાજ, મારા પુત્રનું નામ હું નારાયણ રાખું તેમાં આપને શું ફાયદો? સાધુ મહારાજ કહે, મારા ઈષ્ટદેવનું નામ નારાયણ છે, તેથી તેનું નામ સાંભળી મને આનંદ થશે, તને ભગવત સ્મરણ થશે, વળી તારે ઘેર આવ્યા હતા તેની યાદગીરી પણ રહી જશે। અજામિલ કહે, સારું, ત્યારે હું મારા પુત્રનું નામ નારાયણ રાખીશ,
આશીર્વાદ આપી સાધુઓ વિદાય થયા છે. રોજની આદત પ્રમાણે અજામિલ નારાયણ નારાયણ એમ બે વાર બોલવા લાગ્યો. તેનો દીકરો નારાયણ ત્યાં આવ્યો નહીં, પણ વૈકુંઠમાંથી ભગવાન નારાયણના પાર્ષદો ત્યાં આવ્યા. વિષ્ણુ દૂતો ત્યાં પહોંચ્યા. તેઓએ યમદૂતોને કહ્યું, આને છોડી દો, આ માણસ ભલે પોતે પાપી છે. અંધામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી હતું, તેમ છતાં યમદૂતો એને લેવા આવ્યા હતા, કારણ અજામિલનો મૃત્યુકાળ નજીક આવ્યો. યમદૂતોને જોઈને અજામિલ ગભરાયો. ગભરાટમાં ને ગભરાટમાં પોતાના સૌથી નાના પુત્ર નારાયણમાં તે અતિ આસક્ત હતો એટલે બોલવા લાગ્યો, નારાયણ નારાયણ. વૈકુંઠમાંથી ભગવાન નારાયણના પાર્ષદો આવ્યા હતા, એને વિનંતી કરવામાં આવી કે આને છોડી દો. યમદૂતો કહે, અજામિલનું ચરિત્ર દુષ્ટ છે, આ બ્રાહ્મણનો પુત્ર છે, પણ તેણે હિંસા ચોરી વ્યભિચાર વગેરે અનેક પાપ કર્યા છે. આ મહાપાપી બ્રાહ્મણ છે એટલે અમે તેમને લઈ જશું. યમરાજની આજ્ઞાથી અમે તેને પકડવા આવ્યા છે, તેને યમપુરીમાં લઈ જઈશું. ત્યાં અન્યાય ચાલતો નથી, તે જીવવાને લાયક નથી. વિષ્ણુ દૂતોએ કહ્યું, અજામિલે પાપ કર્યું છે એ વાત સાચી છે, પણ તેણે ભગવાનનું નામ લઈ પોતાના પાપનું પ્રાયશ્ચિત પણ કર્યું છે. તે નારાયણ નારાયણ બોલ્યો તેથી તેના થોડા પાપ બળી ગયા છે, હવે તેને જીવવા દો, તેને આયુષ્યના 12 વર્ષ હજી બાકી છે. યમદૂતો કહે છે, અજામિલ નારાયણ નારાયણ બોલ્યો તે વૈકુંઠવાસી નારાયણ નહીં, પણ પોતાના પુત્રનું નામ બોલ્યો છે, આ છોકરાનું નામ નારાયણ છે. વિષ્ણુ દૂતો કહે, અજાણતા પણ પ્રભુનું નામ તેના મુખમાંથી નીકળ્યું, જ્ઞાન હોય કે અજ્ઞાન હોય પણ વસ્તુ શક્તિ કામ કરે છે. અજાણતા પણ ભગવાનનું નામ લેવાય તો તેનું ફળ મળે છે. અજામિલ ભલે પોતાના પુત્રને ઉદ્દેશીને નારાયણ નારાયણ બોલ્યો, પણ એ બહાને તેણે 2 વખત ભગવાનનું નામ તો લીધું ને. હરિ ઓમ.